આ પ્રસંગે ગુરુદ્વારા ગોવિંદધામના પ્રમુખ ઈશ્વર સિંહ શ્રી ન્યૂઝ ફોર ઈન્ડિયાની ટીમ સાથે ખાસ વાતચીત કરી અને ભગવાન સૌના છે તેવો ભાવભીનો સંદેશ પણ આપ્યો હતો જય શ્રી રામભાઈ આજે બાવીસ જાન્યુઆરી અને કહી શકાય કે આજે ભારત દેશનો એક એક વ્યક્તિ જે છે તે રામમય બની ગયો છે અત્યારે ન્યૂઝ પર ઈન્ડિયાની ટીમ આલ આવી છે થલતેજ પર આવેલા ગુરુદ્વારા ગોવિંદધામ ખાતે અને જ્યાં ખાસ કરીને વાત કરીએ તો આખો દિવસ જે કહી શકાય કે મફત ચા નાસ્તા અને જમવાનું આજે વિતરણ કરવામાં આવવાનું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અમારી સાથે ગુરુ ગોવિંદ ધામના પ્રેસિડેન્ટ ઈશ્વરસિંહજી જોડાયા છે સર જય શ્રી રામ આજે આજે કહી શકાય કે આખું આ એક માહોલ સર્જાયો છે બાવીસ જાન્યુઆરી છે શું કહેશો આ પ્રસંગે આ પ્રસંગ એવો છે કે જે જે લોકોને આ પ્રસંગનો લાભ મળ્યો છે એ લોકોને અમૂલ્ય લાભ મળ્યો છે કેમ કે આ રોજ વસ્તુ આવવાના નથી શ્રી શ્રીરામજીના મંદિર બનવાનું નથી આપણે કોઈ જોવાના નથી આટલા વર્ષોની લડત પછી શ્રી રામનું મંદિર બન્યું છે એ અમારા માટે અતિ ભવિષ્ય છે અને એ અમારા માટે ઘણું સારું છે અમે એ સરકારની પણ એ બાબતમાં પ્રશંસા કરીશું કે જે સરકારે કામ ઉપાડ્યું છે એ બહુ સારું ઉપાડ્યું છે અને શ્રી ભગવાન તો બધાના જ છે શ્રીરામ ભગવાન બધાના છે એ કોઈ મારા કે તમારા નથી કે કોઈ જાત પાતના નથી એ તો બધાના છે ને બધાના રહેવાના છે અને એમ એમની યાદ છે એટલે આપણે મનાવી પડે અને બહુ ખુશીથી મનાવવાના જે આખો દિવસ આ પ્રોગ્રામ અમારું ચાલતું છે ચા પાણી નાસ્તાનો જે બી ભાઈ બહેન આવે જેને જે ખાવું હોય બધું ખાવા પીવાનું મળશે બિલકુલ જો વાત કરવામાં આવે તો આ હતા પ્રેસિડેન્ટ ઈશ્વરસિંહજી ને તેમણે બહુ સુંદર વાત કરી ભાઈ કોઈ પણ તહેવાર હોય ગુરુદ્વારા ગોવિંદ ધામમાં બહુ રંગે ચંગે ઉજવવામાં આવે છે અને કોઈ નાત જાતના ભેદભાવ વગર સૌ કોઈ એકસાથ ચા નાસ્તો ને જમવાનું કરી શકે છે કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારો ન્યુઝ ફોર ઇન્ડિયા જય શ્રી રામ